फ्रेंड्स आपने रेसिपी बनावाने शुरुआत करीशुं एना माटे मैं पेन में 2 टेबल स्पून ऑइल लीधुं छे अने अंदर सींगने गरम ऑइल जारे गरम थयुं त्यारे सींग 2 टेबल स्पून सींगने मैं धीमा तापे संतरा मूकी छे। पौआ बनावा माटे मैं आ साइजनी વાટકીના પૌઆ લીધા છે જેને પલાળીને મેં એને છૂટા રીતે કરી લીધા છે, તમે જોઈ શકો છો કેટલા છૂટા છે। ફ્રેન્ડ્સ મારી રેસીપીમાં ઓલવેઝ હું વાટકી એ મુઠ્ઠીનું જ માપતી હોઉં છું, કારણ કે બધાના ઘરે વેઇટ સ્કેલ હોતો નથી, તો જો હું 200 ગ્રામ 100 ગ્રામ એવી રીતે કહું તો તમને કન્ફ્યુઝન થાય કેટલું 100 ગ્રામ 200 ગ્રામ થશે, તો આ રીતે વાટકીનું માપ બતાવીશું તમને ઇઝી રહેશે। હવે આપણે અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું, સિંગ આપણી સંતરાઈ ગઈ છે એમાં જીરું એડ કરીશું, જીરું સંતરાવા લાગે એટલે એમાં આપણે જે મેથી અને હિંગનું જે મિશ્રણ રેડી રાખું છું એ એડ કરીશું, પછી એમાં આપણે કાંદા અને મીઠા લીમડો, એક કાંદો અને મીઠો લીમડો એડ કરીશું અને એને કાંતરીશું। જે મારા ફ્રેન્ડ કાંદા નથી ખાતા એ એને કમ્પ્લીટલી અવોઈડ કરી શકે છે, પણ આપણે કાંદા પૌઆ મારું નામ આપી દઈશું કોંગ રેસીપીને, એટલે મેં કાંદા રાખું છું। બાકી તમે આદુ મરચાં એડ કરીને ડાયરેક્ટ પૌઆને લઈ લેશો કાંદો નહીં આવશે। આપણે કાંદાને કાપીશું અને 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને એની સાથે કાપી લઈશું। ફ્રેન્ડ્સ આપણા કાંદા સંતરાઈ ગયા છે, હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું, હળદર બહુ વધારે એડ નથી કરવાની, ને કાપી લઈશું। હવે એક ટીપ્સ તમને ટીપ બતાવવાની છું જે આમાં મેઇન છે, આપણે આમાં મેં તમને જે બતાવ્યું એટલા પૌઆ લીધા હોય તો આટલી સાઇઝની નાની પવાલીનું પાણી એડ કરવાનું છે, એટલે થશે કે પૌઆમાં પાણી, પણ યસ આ જ એની એક મેઇન જે છે પૌઆને જે સોફ્ટ રાખવા માટેની ટ્રીક છે એ આ જ છે। આપણે પૌઆ પાણી એડ કર્યું છે, હવે એમાં 2 ટેબલ સ્પૂન જેવી ખાંડ એડ કરીશું, પાણી એટલા માટે ફ્રેન્ડ્સ કે જ્યારે આપણે ઘરે પૌઆ નાસ્તામાં કરી લેતા હોઈએ ત્યારે તો વાંધો નથી આવતો, આપણે જોડે ચા કોફી હોય છે, પણ જ્યારે આ પૌઆ આપણે બાળકોને ટિફિનમાં આપીએ છીએ ત્યારે એ ખૂબ જ ડ્રાય થઈ જાય છે અને બાળકોને ખાવામાં ખૂબ જ તકલીફ પડે છે, તો બાળકો પૌઆ લઈ જવા માટે હંમેશા ના કહેતા હોય છે કે મમ્મી નહીં પૌઆ નહીં લઈ જાઓ, તો એ વસ્તુ ન થાય એના માટે તમે આ રીતે પાણી એડ કરી અને એને હવે ખાંડ ઓગળે ત્યાં સુધી ખવા દો। સો ફ્રેન્ડ્સ આપણી ખાંડ ઓગળી ગઈ છે, હવે એમાં આપણે સોલ્ટ એડ કરીશું, તો એ જ પ્રમાણે હાફ સોલ્ટ અને હાફ સંચર, હવે આ બધું મિશ્રણ મિક્સ થઈ જાય અને પાણી જેવું લાગે કે ગરમ થઈ ગયું છે ઉકળે છે એટલે ગેસ ધીમો કરી અને આપણે એમાં પૌઆ એડ કરી અને મિક્સ કરી લઈશું। તો આપણે હવે પૌઆ એડ કરીશું, તમે હાલ જ્યારે મિક્સ કરશો ત્યારે તમને એવું લાગશે કે પાણીનું પ્રમાણ છે પૌઆમાં પાણી ન રેડાય, પણ જ્યારે એન્ડ પ્રોડક્ટ તમે જોશો ત્યારે તમને એટલા પૌઆનો દાણો એટલો સોફ્ટ લાગશે, તમને ખાવામાં બહુ જ મજા પડશે, 2-3 કલાક પછી પણ તમે આ પૌઆ ખાશો તો પૌઆ તમને સહેજ પણ કડક નહીં લાગશે। હવે આપણે આમાં લીંબુનો રસ નીચોઈશું, તો આપણે એના માટે એક આખું જે મીડિયમ સાઈઝનું લીંબુ આવે છે એ આખું નીચોઈ દઈશું, મિક્સ કરી લઈશું, હજુ પણ તમને એવું
લાગતું હશે કે પૌવા બહુ ચીકી ગયા છે પાણીના કારણે, પણ હજુ આ પૌવા અંદરથી એટલું પાણી સરસ શોષી લેશે અને બહુ જ સરસ રેડી થઈ જશે. હવે આપણે એને એમ જ ગેસ બંધ કરીને 2 મિનિટ મૂકી રાખીશું ઢાંકીને. તો ફ્રેન્ડ્સ, આપણે 5 મિનિટ માટે આ પૌવાને ઢાંકીને મૂકી રાખ્યા હતા. હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એનો કલર પણ બદલાઈ ગયો છે અને તમને કદાચ પાણી એડ કર્યું હશે એટલે એવું લાગ્યું હશે કે પૌવામાં પાણી ચીપકી જશે, પણ જો કેટલા છૂટા પૌવા છે તમે જોઈ શકો છો. હવે આ પૌવા તમે તમારા બાળકોને લંચ બોક્સમાં આપશો તો એમને એ સોગી નહીં લાગશે. તો આપણે પૌવાને સર્વ કરીશું. એના માટે અંદર લીલા ધાણા એડ કરી દઈશું. આ પૌવા જ્યારે તમે સર્વ કરો ત્યારે ઉપરથી દાડમના દાણા છે, ઝીણી સેવ છે, કાંદા, તમે બધું જ તમારે જે પણ એડ કરવું હોય ને એ રીતે બધું કરી શકો છો. પણ આનું ગળપણ અને ખટાશ એટલું સરસ બેલેન્સ થયેલું છે કે આને જોડે કશું જ બી નહીં હોય ને તો આમ જ આ પૌવા એટલા સરસ ટેસ્ટી લાગે છે. તો પૌવાને આપણે સર્વ કરીશું. સો ફ્રેન્ડ્સ, આપણા પૌવા રેડી છે જે બાળકોને લંચમાં અને બ્રેકફાસ્ટમાં આપવા માટે રેડી છે. તો આઈ હોપ તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. તો પ્લીઝ એને લાઇક અને શેર કરવા ન ભૂલતા અને એને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને કે જેથી તમારા બીજા વિડીયો પણ તમે જોઈ શકો. થેન્ક યુ ફ્રેન્ડ વોચિંગ માય વિડીયો.